ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિજ્ઞાન વિષયની અંદર પવન, વાવાઝોડું અને ચક્રવાત આ ત્રણે વિષયની સામાન્ય સમજ મેળવી લઈએ અને ત્યારબાદ ત્રણ જે શબ્દો છે બરાબર, કે ભાઈ પવન કોને કહી શકાય, વાવાઝોડું કોને કહી શકાય અને ચક્રવાત કોને કહી શકાય, આ ત્રણે બાબતો જે છે એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું. હવે જોઈએ આપણે મિત્રો, તો પેલા તો પવન, વાવાઝોડું અને ચક્રવાત ને લઈ લઈએ. તો હવે પવન, વાવાઝોડું અને ચક્રવાત આ ત્રણેની અંદર વાત કરીએ મિત્રો, તો ઘટના આખ્યાથી જે છે એ ખાસ કરીને જોઈએ ને તો વાતાવરણના આભારી છે. ભૌગોલિક પરિસ્થિતિ બદલાય, ભૌગોલિક પરિસ્થિતિમાં બદલાવ આવે, એમાં કાંઈ પણ ચેન્જીસ થાય અને એના પરિણામે પવન જેવી ઘટનાઓ કાંઈક જુદું સ્થિતિનું નિર્માણ કરે છે. હવે મિત્રો, સ્થિતિ એવી થઈ છે કે ફિઝિકલી દ્રષ્ટિએ આપણે વિચારીએ ને તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે થોડી વાર તડકો નીકળે, વળી પાછો છાંયડો આવે, ક્યારેક પવન ઉડે, ક્યારેક ક્યારેક સ્પીડથી પવન ફૂંકાતો હોય, ક્યારેક નોર્મલી પવન અને શાંત વાતાવરણ હોય, આવા બધા ફેરફારો અવારનવાર થતા હોય છે. મિત્રો, આ ફેરફારો થવા પાછળનું જો કોઈ જવાબદાર કારણ હોય, વિજ્ઞાનની દ્રષ્ટિએ જો એમાં ઊંડાણપૂર્વક તપાસ કરીએ મિત્રો, તો આ બધા જ કારણોની પાછળ એક તો સામાન્ય રીતે જોઈએ ને તો પવન મતલબ કે હવા બરાબર, અને હવા ઉત્પન્ન થવા પાછળનું જો કારણ હોય તો તાપમાન મતલબ કે સૂર્યના કિરણો જે છે એ જમીન પર પડે છે અને હવા જે છે એ ગરમ થાય, સૂર્યના કિરણો ત્યાંથી હટી જાય બરાબર અને હવા ઠંડી પડે. આ હવા ગરમ થાય અને ઠંડી પડે બરાબર, ત્યારે મિત્રો એ હવા જે છે એ પ્રસરણ પામે છે, પ્રસરે છે, ફેલાય છે અને આના ફેલાવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ હવા થાય, તો સ્થિતિ સીધી જ વસ્તુ છે કે જ્યારે જે જગ્યાએથી ખાલી પડેલી જગ્યા હોય ત્યાં એકી સાથે હવા, આસપાસના વાતાવરણમાં રહેલી હવા સ્પીડથી એકી સાથે ત્યાં ધસી આવે છે અને એ સ્પીડ પકડે છે મિત્રો, ત્યારે એને પવન કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો, પવન કોને કહી શકાય, તો કે ગતિશીલ હવાને પવન કહી શકાય. યાદ રાખજો, પવન એટલે કે ગતિશીલ હવા. કેવી હવા? ગતિશીલ, ગતિમાં હોય. માની લો કે હું અત્યારે અહીંયા ઊભો છું, મારી આસપાસ કાંઈ પણ નથી, પણ છતાંય મારી આસપાસ હવા તો છે, પણ એક તરફથી હવા આવતી હોય ને બીજી બાજુથી પસાર થઈ જતી હોય, તો એ સીધી વસ્તુ છે કે એ હવા ગતિમાં છે. ઘણી વખત જોજો મિત્રો, તમે એક બંધ ઓરડાની અંદર બારી દરવાજા બંધ કરી અને તમારે વચ્ચે શાંતિથી બેસી રહેવાનું, તમને હવા આવે એવો અનુભવ નહીં થાય. પછી થોડીક વાર પછી તમારે બારી દરવાજા ખોલી નાખવા, જો સામે બારી ખુલી હોય છે અને સામે બીજી બારી અથવા તો બીજો દરવાજો બંને ખુલ્લા હોય છે તો હવાની અવર જવર થતી રહે છે, એટલે આપણે પવનના લહેરતા આપતા હોય ને એવું આપણે લાગે છે. કહેવાનો અર્થ એ છે કે એક બાજુથી આવે છે ને બીજી બાજુ વહી જાય છે, એની જગ્યા મળી જાય છે અવર જવર થવા માટે, એટલે કે એ કેવી છે? ગતિશીલ. તો હવા જે છે એ ગતિમાં આવે ને મિત્રો, ત્યારે એને પવન કહેવાય. વાતાવરણની અંદર આપણે જોઈએ તો
सीधी ज वस्तु छे के अपने तापमान वाला पाठ में अंदर सीखी गया कि भाई समुद्र लहर और भू लहर समुद्र तरफ से आता ठंडा पवन और जमीन तरफ से जाता समुद्र तरफ ना पवन और भू लहर और समुद्र लहर विषय अपने सीखी गया बराबर स्थान लेवा समुद्र माथी समुद्र कांठाना विस्तारों हवा एकदम धसी आवे छे अने आ हवा एकी साथे धसी आववाना कारणे बराबर त्यां पवन उत्पन्न थाय घनी वक्त एवं बने के दरिया कांठाना विस्तार तोफान आवे छे दरिया कांठाना विस्तार पवन आवे छे मित्रों आ तोफान अथवा तो पवन ए बीजू कई नहीं पण ए हवा जे छे ए स्पीड पकड़े छे गति में होय छे कारण के नीचे नो जे ठंडी हवा छे ए सूर्य ना तापमान ना कारणे गरम थईने हल्की बने हल्की वजने क्यां जाय छे ऊपर नी तरफ એટલે ધીરી હવા ઉપર જાય એટલે આસપાસ તેનું સ્થાન લેવાની બીજી હવા પહોંચી આવે છે એટલે એ સ્પીડે જે આવે છે બરાબર તો એ છે ગતિમાં અને ગતિમાં છે એટલે ગતિશીલ હવાને આપણે કહીએ છીએ પવન મિત્રો ખ્યાલ આવ્યો છે પવન એટલે નહીતર હવા તો હોય જ છે પણ બંધ રૂમની અંદર તમે બેઠા હોય તો હવાની અનુભૂતિ થતી નથી પણ તમે એક બારીક દરવાજો ખુલ્લો કરી નાખો સામ સામે અને અવરજવર જોઈ શક્ય બને બરાબર તો આપણને પવન જે છે એના લહેરતા આવતા હોય છે ગતિમાં આવે એટલે આપણે પવનની અનુભૂતિ થાય છે મિત્રો આ પદ્ધતિ આ પરિસ્થિતિ સમગ્ર પૃથ્વીની સપાટી પર સૂર્યનો તાપ પડવાના કારણે બરાબર ધ્રુવીય પ્રદેશો ઠંડા છે વિષુવવૃત્તીય પ્રદેશો ઉષ્ણ કટિબંધીય વિસ્તાર જે છે એ ગરમ પ્રાંત છે તો સ્વાભાવિક વસ્તુ મિત્રો છે કે જે જગ્યાએ ઉષ્ણ કટિબંધીય ગરમ જમીન ત્યાં થાય છે એ જગ્યાએથી ગરમીના કારણે હવા હલકી બનીને ઉપર જાય તો ઠંડા પ્રદેશોથી બંને બાજુથી હવા ન્યાયને ધસી આવે છે અને ધસી આવે એકી સાથે બરાબર એક જ કેન્દ્રના સ્વરૂપમાં ધસી આવે છે એક સાથે બે બાજુ હવા ધસી આવે એટલે શું થાય બરાબર તો કે અહીંયા એકદમ વંટોળના જો ચક્રવાત ઊભું થાય છે અને પછી આપણે એમ કહીએ છીએ બરાબર કે તોફાન એવું વાવાઝોડું આવ્યું બરાબર મિત્રો કારણે કઈ છે આ વાવાઝોડા કે તોફાન હવા જે છે એ એની પરિસ્થિતિ જે છે એ તાપમાનના કારણે હલકી બનવાના કારણે ઉપર જાય છે અને એનું સ્થાન લેવા બીજે હવા એકી સાથે ધસી આવે છે અને એના કારણે તેને પવન ઉડે છે અને પવન ઉડે ને એટલે સાથે સાથે વાદળોને ખીચી આવે છે અને એના કારણે વરસાદ તોફાન પાણી આવી બધી સ્થિતિઓ જે છે એ નિર્માણ પામતી હોય છે મિત્રો આ સ્થિતિ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ બરાબર એટલે સામાન્ય રીતે હવે કોઈ પણ એવી ચોક્કસ વ્યાખ્યા જો પૂછવાની વાત આવે કે ભાઈ પવન એટલે શું તો ત્યારે તમારે એક બાબતને ધ્યાનમાં રાખવાની કે ગતિમાં હોય તો એને પવન કહી શકાય ગતિશીલ હવા એટલે પવન બરાબર હવે મિત્રો ક્યાં પછી આપણે જોઈએ તો ઘણી વખત પવન બાદ વાવાઝોડાને આપણે સમજીએ સ્થિતિ એવી ઉભી થતી હોય છે ક્યારેક કે અમુક જગ્યાએ વરસાદ એકી સાથે 3 ઇંચ 5 ઇંચ 2 ઇંચ જેટલો પડી જતો હોય અને એનો બાજુનું કોઈ શહેર કે ગામ હોય 5-10 કિલોમીટરના અંતર સુધીમાં તો ત્યાં તડકો નીકળતો હોય અથવા તો ત્યાં વરસાદ એક છાંટો પણ ન પડતો હોય આવી સ્થિતિ આપણને ઘણી વખત નિહાળતા હોઈએ છીએ જાણવા મળે છે ઘણી વખત ન્યૂઝની અંદર જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયામાં આપણે ઘણી બધી જાણકારી મળતી હોય છે મિત્રો બરાબર કે ભાઈ આ વિસ્તારમાં તો કે ધોઈ નાખ્યો એટલો વરસાદ પડ્યો છે અને વાહ તો કે અહીંયા તો કશું વરસાદ નથી હવે આપણને એક પ્રશ્ન જાગે કે આવું શા માટે મિત્રો આ કમાલ છે પવનની અને વાવાઝોડાની શું થાય છે ત્યાંથી
हवा ठंडी पड़ी अने ऊपर की तरफ जाए थे त्यारे आसपास माथी बीजी हवा धसी आवे छे। हवे स्वाभाविक वस्तु छे के एकी साथे हवा ज्यां धसी आवे छे बराबर એટલે અહીંયા જ્યાં જગ્યા પડી છે ત્યાં ઉપરની હવાએ દબાણ કોને કર્યું છે વાદળો વાદળોએ જે બાષ્પીભવન થઈ બરાબર અને જે પાણીના બુંદ જે છે એ વાતાવરણમાં એને શોષાય એનું વરાળમાં રૂપાંતર થઈ અને એ વાદળાના સ્વરૂપે સંગૃહિત થયા અને મોટો મિત્રો યાદ રાખજો આવી સ્થિતિનું વધારે નિર્માણ દરિયા કાંઠાના વિસ્તારોમાં થતું હોય છે ગીરના વિસ્તારોમાં થતું હોય છે સમુદ્રની સપાટીમાંથી એને જે પાણીમાંથી બાષ્પીભવન થવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં થતું હોય છે અને બાષ્પ સ્વરૂપે સંગ્રહાયેલા પાણીના ટીપા વરાળ થઈને ક્યાં જાય છે ઉપર વાદળોમાં વાદળોમાં એ સંગ્રહિત થાય હવે સ્વાભાવિક વસ્તુ છે કે જમીન ગરમ થઈ એનું વરાળ બની જમીનમાં ભેજ હતો એનો વરાળ બની અને એ બાષ્પ સ્વરૂપ ઉપર ગયા ઉપર જાય છે બરાબર પણ નીચેથી જે વરાળ થાય એટલે હવા હલકી બનીને ઉપર જાય તો એક બાજુથી આસપાસના વિસ્તારોથી જે ઠંડી હવા છે એ ત્યાં ધસી આવે અને વધારે દબાણ કરે એટલે એ ચક્ર આકારનું ફરતું જાય અને ઉપર દબાણ કરે તો ઉપર દબાણ કરે છે જેના કારણે બુંદ સ્વરૂપે સંગ્રહાયેલા વાદળોની અંદર પાણી જે છે બરાબર એને એક ધપ્પો મારે ધપ્પો મારે એટલે પવનની સાથે આગળ લઈ જાય પછી આપણે એવું કહીએ છીએ કે હવે પવન ઉડી ગયો હવે વરસાદ આવશે નહીં પણ પવન ઉડી ગયો વરસાદ નહીં આવે એનું કારણ તો કે એને જે વાદળા સ્વરૂપે સંગ્રહિત પાણીના બુંદ હતા એ પવનની સાથે આગળ લઈ જાય અને આગળ લઈ જતા ક્યાંક ના ક્યાંક એ વરસાદના સ્વરૂપે સહન પવન ઉભી થાય ગતિમાં આવે એક્ટિવ થાય બરાબર એટલે એ ક્યાંક ક્યાંક વર્ષે એટલે આપણે એમ લાગે તોફાન હોય હું આયા લાગતું તો ઠંડુ વાતાવરણ આયા લાગતું અને વરસાદ તો વામ પડ્યો છે બરાબર 10 કિલોમીટર આગળ એટલે આવી સ્થિતિ હોય કારણ કે ગતિથી હવા જે છે એને ઉપાડી જાય છે અને એ બીજા જગ્યાએ જાય ઠંડા પ્રદેશો અને વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર આ સ્થિતિ સર્જાય છે બીજો બરાબર ધ્રુવ પ્રદેશના જે ઠંડા પવનો છે એ ઘુમરાવાળી અને વિષુવવૃત્તીય પ્રદેશમાં આવે છે અને ન્યાથી એ જે દબાણ કરે છે અને જે વરસાદ વરસે છે એટલે વધારે પ્રમાણમાં બાષ્પીભવન જ્યાં થાય એ જગ્યાએ વરાળ વધારે સંગ્રહિત થયેલી હોય છે અને ન્યા પવન અથડાય છે એટલે વરસાદ લાવે છે એટલે ઘણી વખત શું થાય તો કે આ પવનો જે છે મિત્રો એ એવી સ્થિતિ ઊભી કરતા હોય છે કે વરસાદ સમયે નીચે પડતા પાણીના ટીપમાં બરાબર વાવાઝોડાને આપણે સમજી લઈએ તો કે વરસાદ સમયે નીચે પડતા પાણીના ટીપા જે છે એ અને ઉપર તરફ ઝડપથી જતી હવા બરાબર એ વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે શું કરે છે વીજળી અને ગડગડાટ જેને આપણે એવું કહીએ છીએ કે વાવાઝોડું ગાજવી સાથે વાવાઝોડું શું કહે છે જેને ગાજવી સાથે જોજો વરસાદ સમયે નીચે પડતા પાણીના ટીપા શું થાય છે વરસાદ આવે એટલે પાણીના ટીપા ક્યાં આવશે નીચે હવે પાણીના ટીપમાં જો આ નીચે આવશે એટલે ઉપર તરફ ઝડપથી જતી હવા હવે મેં પહેલા કીધું ને કે ભાઈ બાષ્પીભવન થાય અને જે જગ્યાએ તાપમાન હોય ત્યાં એકદમ બુફારો થાય ઉકળાટ ઉભો થાય એટલે બાષ્પ થઈને ઠંડી હવા જે હોય એ ગરમ થાય એટલે પ્રસરીને ક્યાં જશે ઉપર એટલે હવા ઉપર જાય અને વરસાદમાં જે સંગ્રહિત થયેલું પાણી છે એ નીચે આવે છે કારણ કે વાદળાને ગતિથી હવાએ ધક્કો માર્યો છે એટલે
બરાબર એટલે એક બાજુ તો પવન ધક્કો લાવે છે બીજી બાજુ તો વરસાદના ટીપમાં નીચે આવવા જાય છે અને ગરમ થયેલી હવા ઉપર જાય છે એટલે જો વરસાદ પડવાનો હોય એની આગળની ઘડીઓની અંદર ઉકાળતો હોય એવું લાગે આપણને બરાબર એટલે થાય છે એવું કે પાણીના ટીપા ઉપર તરફ ઝડપથી જતી હવા બરાબર હવા ઉપર જાય છે અને પાણીના બૂંદ નીચે આવે છે હવાનું દબાણ છે એટલે શું થાય છે તો કે હવા ઉપર જાય છે અને પાણી નીચે આવે છે બંને વાતાવરણમાં ક્યાંક ના ક્યાંક પથડાય છે અને પથડાય એટલે અવાજ આવે છે વીજળી અને ગડગડાટ પછી આપણે એવું કહીએ છીએ કે ગડગડા ગાજવીજ સાથેનું વાવાઝોડું ગાજવીજ બરાબર કે વાતાવરણમાં રહેલા વાદળો જે છે એ હવાની સાથે પાણીના બૂંદની સાથે સામ સામે પથડાય છે બરાબર એટલે વીજળી ઉત્પન્ન થાય છે વાતાવરણમાં ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પ્રોટોન જે તરંગો રહેલા છે એની સાથે કંઈક ને કંઈક પ્રક્રિયા કરે છે અને સાથે સાથે અવાજ પણ ઉત્પન્ન કરે છે બરાબર તો આ જે છે એ એકી સાથે અથડાવાના કારણે આપણે એવું કહીએ છીએ કે ગાજવીજ સાથેનું વાવાઝોડું આવ્યું મિત્રો સમજાય છે હરી હરી એક વખત કહી દઉં છું કે પવન એટલે કે ગતિશીલ હવા સ્થિર હોય ત્યારે માત્ર હવા લાગે છે પણ અવર જવર થાય તો એ ગતિમાં આવે એટલે પવન છે લહેરતા આવે બરાબર વાવાઝોડું બરાબર વાવાઝોડું ઉત્પન્ન થવા પાછળનું કારણ તો કે પવન ઉત્પન્ન થયો ગતિમાં હવા આવી પવનને સ્થળાંતર કર્યું બરાબર ગરમ થયેલી હવા ઉપર ગઈ અને એનું સ્થાન લેવા બીજી હવા એ કારણે ઘસી આવે છે દબાણ કરે છે એટલે વરાળ ઉપર જાય છે અને પાણીના બૂંદને નીચે આવવાનું થાય છે બંને સામસામે અથડાય છે બરાબર અને એને આપણે કહીએ છીએ ગાજવીજ સાથેનું વાવાઝોડું બરાબર મિત્રો તો આ વાત છે વાવાઝોડાની અંદર પણ ફિઝિકલી આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે મિત્રો આપણા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અને બંગાળની ખાડીમાં અને લો પ્રેશર ને એવું આપણે ઘણી વખત ન્યૂઝમાં જોતા હોઈએ છીએ સાંભળતા હોઈએ છીએ મિત્રો કારણ શું હોય છે તો કે જો હું તમને એના માટેનું એક ઉદાહરણ આપી દઉં કે સમુદ્ર જે છે ને મિત્રો એ કેવો છે ફેલાયેલો ભારતના નકશાની નીચે જે અરબ સાગર જે છે બરાબર અથવા તો હિંદ મહાસાગર જે છે બરાબર એની જો આપણે વાત કરીએ તો એ પાણીમાં પથરાયેલો છે પાણી કેમ ફેલાયેલું હોય સૂર્યના કિરણો જેવા પડે છે બરાબર એટલે દિવસ દરમિયાન પાણીની સપાટી ગરમ થાય છે ગરમ થયેલી સપાટી જે છે એ બાષ્પ થાય અને પછી ધીરે ધીરે એ ભરાળના સ્વરૂપમાં ઉપર જાય અને ઉપર એ વરસાદના સ્વરૂપમાં પાણીના ટીપા તૈયાર કરે છે પણ જોજો બંગાળની ખાડી જે છે ને મિત્રો એ પ્યાલા જેવી આકાર છે હવે એના માટે એક ઉદાહરણ કે આપણે ચાની ચા ભરેલી ચા પીવા માટે જે ડીશ હોય એમાં તમે ચા નાખો તો એ ડીશમાં ચા પથરાઈ જાય એટલે પહોળાઈ વધી જાય બરાબર તો એની વરાળ જે છે એ વેલી ઠંડી પડે પણ તમે કપની અંદર સાંકડો કપ હોય એનું મોઢું સાંકડો હોય એમાં ભરો તો જે ડીશમાં પ્રથમ ઠંડી પડશે કે કપમાં સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે ડીશ પથરાઈ જાય છે આછી આછી ચા થઈ જાય એટલે એમાંથી વરાળ વેલી છૂટી પડી જાય છે પણ કપ જે છે એ ઢાંકણું સાંકડું હોય અને સાંકડામાંથી એ ગળિતમાં વરાળ નીકળી શકતી નથી મિત્રો બંગાળની ખાડીમાં જે પ્રેશર આવે ને એનું કારણ પણ મિત્રો કંઈક આવું છે કપ જેવો આકાર છે બંગાળની ખાડીનો કારણ કે માથેથી મોઢું બંધાયેલું છે બરાબર એટલે એક વખત ખાડી ગરમ થઈ જાય છે પછી એમાંથી જે વરાળ જે છે ને એ ઘડીમાં તાત્કાલિક ઠંડી પડતી નથી અને ઠંડી ન પડે એટલે એ વરાળ એકદમ ક્યાં જાય છે ધીરે 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 ઉપર જાય છે એટલે ચારે બાજુ વાતાવરણ શાંત હોય અને બંગાળની ખાડી જે છે અગાઉની તપેલી હોય તો એના કારણે એની વરાળ જે છે એ સતત ઘડીમાં ઠંડી નથી પડતી એટલે એ શું કરે છે તો કે એમાંથી વરાળ જે છે હવા જે છે એ ગરમ હવા હોય તો એ ગરમ હવા એની સપાટી ઉપરથી ક્યાં જાય ઉપર જાય અને ઉપર જાય એટલે એનું સ્થાન લેવા આસપાસમાંથી બંગાળની ખાડીમાં હવા એકી સાથે ધસી આવે સમજાય છે મિત્રો
પ્યાલામાં કે કોપમાં ચા નાખીએ ને તો એક તરત ઠંડી નથી પડતી, પણ કોઈ રકાબી કે ડીવી કે અડારી ની અંદર તમે નાખો બરાબર તો એમાં શું થાય, તો ફેલાઈ જાય એવું પહોળ પાત્ર હોય તેમાં ફેલાઈ જાય એટલે એમાં શું થાય તો કે વેલું ઠંડુ પડી જાય, કારણ કે ઉષ્મા વાતાવરણમાં મુક્ત થઈ જાય છે, જ્યારે સાંકડા ભાગમાંથી મુક્ત થઈ શકતી નથી એટલે બંગાળની ખાડી આ પ્યાલાના વાળો છે ને ચારે બાજુથી કેમ એનું મોઢું સાંકડું હોય એટલે અંદર ગરમ થયેલી જે હવા જે છે એનું તાપમાન છે ને એ ધીરે ધીરે બધી છૂટું પડે છે અને એ છૂટું પડે એટલે એ હવા જે છે એ ગરમ થયેલી હવા ક્યાં જાય છે ઉપર નહીં જેવી એ ઉપર જાય એટલે બંગાળની ખાડીમાં એ હવા ઉપર જાય છે તો આસપાસમાંથી સમુદ્ર કાંઠાના વિસ્તારોમાંથી શું થાય હવા ઉપર જાય એટલે અહીંયા જગ્યા તો પડી કે નહીં તો ત્યાં જગ્યા પડી એટલે એનું સ્થાન લેવા માટે આસપાસમાંથી બીજી હવા ધસી આવે અને એકી સાથે ધસી આવે છે એટલે અહીંયા આ રીતના ચક્રવાત અથવા તો વાવાઝોડા જેવું ઉત્પન્ન કરે છે એટલે આપણે એમ કહીએ કે બંગાળની ખાડીમાં તોફાન છું અને વરસાદ લાવ્યું બરાબર મિત્રો આ ફિઝિકલી કારણ આપવાનું આ જે છે એ ભૌગોલિક દ્રષ્ટિએ એની સપાટી જે છે એની અંદર પવન વાતા છે ક્યાંક ડુંગરાળ ખડકો વાળો વિસ્તાર હોય તો ત્યાં પણ જોશું પવન રોકાશે ને એટલે ઉપર વાદળોમાં પથડાશે અને ત્યાંથી પણ આવી સ્થિતિ ઘણી વખત ઊભી થતી હોય છે એટલે સપાટી કેવી ગરમ થાય છે અને કેવો હવા ગરમ થઈને ઉપરની તરફ પ્રસરણ પામે અને ત્યાં આસપાસમાંથી હવા કઈ રીતના ધસી આવે છે એના કારણે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થતી હોય છે. હવે મિત્રો આ જ સ્થિતિની અંદરની વાત કરીએ તો આ સિવાય પવન વાવાઝોડું અને ત્રીજા નંબર આપણે જોઈ લઈએ કે ચક્રવાત. ચક્રવાતની વાત કરીએ ને મિત્રો તો એક ગલરી આકારનું જે વાદળ છે એ એકી સાથે નીચે જ્યારે ધસી આવતું હોય ને મિત્રો ત્યારે એ સ્થિતિ ઘણી વખત ઊભી થતી હોય છે કે ઝંઝાવતના કેન્દ્રની અંદર ચક્રવાત જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે સ્થિતિ એવી થાય છે કે એક કેન્દ્રમાં વધુ હવા એક આરે ધસી આવે અને શ્રેણીબદ્ધ રીતે હવા ધસી આવે, હવા ગરમ થઈ અને ઉપર ગઈ એટલે એ જગ્યાનું સ્થાન લેવા શ્રેણીબદ્ધ રીતે ક્રમિક રીતે આસપાસમાંથી હવા એ ત્યારે ધસી આવે. આ જે એ ત્યારે ક્રમિક રીતે જે ધસી આવે ને ત્યારે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય, કારણ કે જ્યાં સુધી હવા દબાણમાં હતી બરાબર આપણે ઘણી વખત જોઈએ કે બોટલમાં નળી હોય નળીમાં સુસ્કારો મારી જાય એકદમ તો ભેગી બોટલ પણ સંકોચ થઈ જાય, આનું કારણ શું છે તો કે હવા અંદરથી ખેંચાણી એટલે આ જ રીતના દબાણ ઓછું થઈ ગયું બરાબર, દબાણમાં હતું એટલે એ સ્થિર હતું, એકી સાથે દબાણ ઓછું થઈ જાય એટલે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે બરાબર, એટલે ત્યાં એકી સાથે ચારે બાજુથી હવા ધસી આવે છે અને ધસી આવે એટલે ગોળ ગોળ આકાર ધુવા લાગે છે મિત્રો, એટલે એનો અર્થ એ કે ઝંઝાવતના કેન્દ્રમાં વધુ હવા ધસી જવાની એવી બધું ઘટે ઝંઝાવાતના કેન્દ્રમાં હવા ધસી જવાની શ્રેણીબદ્ધ ઘટના ઘટનાને લીધે ઓછા દબાણ વાળું ઓછા દબાણ વાળું ક્ષેત્ર, ઓછા દબાણ વાળું ક્ષેત્ર રચાય ને એના કારણે ચક્રવાત ઉત્પન્ન થાય છે બરાબર, કારણ કે હવા એકદમ ગરમ થઈને ઉપર વહી જાય એટલે ત્યાં દબાણ ઘટી ગયું, દબાણ ઘટી ગયું એટલે ચારે બાજુ પવનો ત્યાં ઘૂમવા લાગે એટલે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે બરાબર, અને જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનનો ઘૂમવા લાગે છે. આ જે પવન ઘૂમવા લાગે છે મિત્રો એનાથી
चक्रवात उत्पन्न થાય છે પવનો ઘૂમવા લાગે છે આવી પરિસ્થિતિ ને ચક્રવાત કહે શું કહે છે આવી પરિસ્થિતિ ને ચક્રવાત કહે મિત્રો યાદ રાખજો કે ઝંઝાવાતના કેન્દ્રમાં હવા એકદમ ઝડપથી ધસી જાય છે ઝડપથી હવા બાષ્પ ગરમ થઈ અને ઉપર ગઈ એટલે ત્યાં આસપાસમાંથી એકારે હવા ધસી આવે આ ધસી જવાની શ્રેણીબદ્ધ ઘટના એકારે ક્રમિક રીતે ત્યાં ધસી આવે એટલે શું થવાનું છે એકદમ ફરવાનું છે અને ઓછા દબાણવાળું ક્ષેત્ર કારણ કે દબાણ ઘટી ગઈ આપણે મિત્રો જોજો કોઈ પણ ડોલની અંદર તમે સ્પીડથી પાણી નાખજો એટલે ગુડગુડ એમ અવાજ આવશે અને પાણી જે છે ને આમ ઘૂમવા લાગશે એ ટાઈમ આવું થવા પાછળનું કારણ શું તો કે જેવું અંદર ડોલની અંદર શું છે કાંઈ નથી એનો અર્થ એવો છે કે અહીંયા કાંઈ નથી તો હવા તો છે તમે જેવું પાણીમાં એન્ટ્રી થાય છે પાણી એટલે જેમ જેમ પાણી ભરાતું જાય છે એમ ખાલી પાત્રમાં હવા દેખાતી નથી પણ હવા ક્યાં નીકળે છે બહાર બરાબર તો એ હવા એકદમ સ્પીડે નીકળવા માટે શું કરશે ઘૂમવા લાગશે એટલે પાણી તમે નાખશો ત્યારે જોજો હવાની સાથે પાણીના તરંગો છે ને એમાં ફરતા હોય જોવા મળશે એટલે ડોલમાં તમે પાણી સ્પીડથી નાખજો એટલે આમાં પાણી ફરવા મળશે નીકળો આનો અર્થ એ જો કે એ ઓછા દબાણવાળું ક્ષેત્ર તમે જે પાણી એન્ટર થાય છે ત્યારે એમાં હવા બહાર નીકળે છે એ હવાને આપણે જોઈ નથી શકતા તો સ્પીડથી બહાર આવે છે એકદમ ઘૂમવા લાગે છે મિત્રો બરાબર તો આ જે ઘૂમવા લાગે છે ને અને ગોળ ગોળ જે ફરે છે ને એ આ ચક્રવાતના જેવું વાતાવરણની અંદર મિત્રો આ સ્થિતિ ઊભી થતી હોય છે બરાબર એટલે આ પવનો જે ઘૂમવા લાગે છે આવી પરિસ્થિતિને ચક્રવાત કહે છે હવે મિત્રો આપણે એ પણ જોઈ લઈએ કે ચક્રવાત પેદા થવાના પરિબળો ક્યાં ક્યાં છે બરાબર તો પવનની ઝડપ પવનની દિશા તાપમાન બરાબર પવનની ઝડપ પવનની દિશા તાપમાન અને ભેજનું પ્રમાણ તો ચક્રવાત પેદા થવા પાછળનું કારણ પેદા થવાના કદાચ એવો પ્રશ્ન પૂછે કે ચક્રવાત ઉત્પન્ન થવાના અથવા ચક્રવાત પેદા થવાના પરિબળો ક્યાં તો પવનની ઝડપ પવનની દિશા તાપમાન અને ભેજનું પ્રમાણ મિત્રો આ વસ્તુ જે છે ને ભેજનું પ્રમાણ જેવા પરિબળો છે ને આ ચક્રવાત ઉત્પન્ન કરવામાં મહત્વનો ફાળો કરે છે શા માટે તો કે સ્પીડથી પવન આવે ઝડપથી આવે અને ઝડપથી ઘૂમવા લાગે બરાબર ઘૂમવા લાગે છે એના કારણે બીજું તો કે પવનની દિશા બરાબર પવન એ જ્યારે ઉપર હોય કે દિશામાંથી પવન આવી પડે છે આપણે ઘણી વખત જોજો તમે બારી બંધ કરો અથવા તો બારી ખોલો અને બારીમાંથી સ્પીડથી પવન આવતો અને દરવાજાનો આગળ જેવડો પેલા ચુંબક પાછળ દિવાલમાં ચોંટાડેલું હોય દરવાજો ભટકાય નહીં એના માટે થઈને એ છોંટાડ્યા વગરનો હોય છે અને તમે બારી ખોલશો સ્પીડથી પવન આવશે તો દરવાજો ખાસ નાખીને બંધ થશે બારી ખોલીને દરવાજો બંધ થશે કારણ શું તો કે બારી મોટી ખોલી ત્યાંથી દરવાજાની આસપાસ જે રૂમની અંદર હવા હતી પણ એ દબાણમાં હતી જેવી તમે બારી ખોલી એટલે બારીમાંથી હવા ઘસી આવી અને દરવાજાથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે બરાબર એટલે શું થાય છે તો કે હવાનું જે દબાણ હતું એ દબાણ ઓછું થઈ ગયું દબાણ ઘટી ગયું સમજાય છે એટલે હવા લગાવી અહીંયા ઘૂમવા લાગે આ કીધું ને તો ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે દબાણ હતું એ હટી ગયું આપણે ઘણી વખત ડોક્ટર છે એ ઇન્જેક્શન માપતો હોય અને આપણે જે આપણી નસમાંથી બ્લડ લે છે ત્યારે આમ પાછળ ખેંચે છે બરાબર એ સામે ખોરાક છે અથવા તો એમાં જગ્યા છે અથવા તો ન ખેંચે તો કેમ નથી ભરાતી ઇન્જેક્શનની અંદર બ્લડ શા માટે તો કે પેલી હોય ભરાવી દીધા પછી અહીંયાથી હવાનો અવકાશ મળતો નથી જેમ ખેંચે ને એટલે અંદર શું છે હવાનું દબાણ હાવ ઓછું છે એટલે જેવું ખેંચે એટલે ત્યાં જગ્યા ભરવાની છે જગ્યા ભરશે એટલે આસપાસ શું છે તો કે ક્યાંયથી હવા ન પ્રવેશી શકે એમ નથી એટલે પેલું સીધું બ્લડ નસમાં હોય ભરાયેલું હોય તો ત્યાંથી એ જ સીધું ભરાય બરાબર તો ત્યાં આપણે ઓલા હોળી ધૂળેલીમાં પિચકારી મારીએ છીએ રંગોથી બરાબર અંદર પેલા પાણી ખેંચીએ છીએ પાણીમાં રાખીએ
અને પછી તમે એને આજે આંગળી ખાલી રાખી દેજો અને પછી આમ ઇન્જેક્શન આમ ધક્કો મારવાનો પ્રયત્ન કરજો, ધક્કો નહીં લાગે. શા માટે? આંગળી હટાવી દેજો. બરાબર? તો આની પાછળનું કારણ શું હોય? બરાબર, તો કે હવાનું દબાણ. બરાબર મિત્રો, એટલે અહીંયા જે પવન ભૂવા લાગે છે ને, આવી પરિસ્થિતિને લીધે ચક્રવાત ઉત્પન્ન થાય. ચક્રવાત ઉત્પન્ન થવાના પરિબળો ક્યાં હોય? તો કે પવનની ઝડપ, પવનની દિશા અને તાપમાન. તાપમાન વધે એટલે હવા શું થાય? ગરમ થાય. ગરમ થાય એટલે હવા ઉપર જાય, એને એ કરે જતી આવે. એટલે તાપમાન વધે તો એ ચક્રવાત ઉત્પન્ન થાય. પવનની દિશા, બરાબર, જે દિશામાંથી પવન વાય તો એ બીજી દિશાને ધક્કો મારે, એટલે ત્યાં જે હવા ખાલી થાય અને એને ત્યાં પછી દસી આવે. અને પવનની ઝડપ, ઝડપ એ મહત્વની ભૂમિકા છે, કારણ કે જેવી સ્પીડ આવે એવું ચક્રવાત અથવા તો વંટળ ઉભો થતો હોય છે. બરાબર, તો આ જે પરિસ્થિતિ છે એને કહેવામાં આવે છે પવન, વાવાઝોડું અને ચક્રવાત. પવન, વાવાઝોડું અને ચક્રવાત, આ ત્રણેય શબ્દોને આપણે પહેલા સમજ્યા. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રમિક રીતે આગળ વધશું કે ભાઈ પવન કોને કહી શકાય, વાવાઝોડું કોને કહી શકાય અને ચક્રવાત કોને કહી શકાય. બરાબર, આના વિશે હવે આપણે ક્રમિક રીતે જોઈશું. થેન્ક યુ મિત્રો.